નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સુપ્રીમ કોર્ટને 75 વર્ષ પૂર્ણ થતાં દિલ્હીમાં યોજાતી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ. બાબા રામદેવની પતંજલિ કંપનીના દિવ્ય દંત મંજનમાં નોનવેજ હોવાની ફરિયાદથી ખળભળાટ. જન્મદિવસની પૂર્વ સંધ્યાએ 16 સપ્ટેમ્બરે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસનો ગોઠવતો તખતો. જામનગરમાં પૂર અસરગ્રસ્તો માટે ઘર વખરી નુકસાનનો શરૂ થતો સહાય સર્વે. ભાણવડ નજીકના ત્રિવેણી સંગમ ખાતે અમાસનો લોકમેળો રદ થતા લોકોમાં નિરાશા. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારો મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે શનિવારે સવારે દેશની સુપ્રીમ કોર્ટને 75 વર્ષ પૂર્ણ થતાં દિલ્હીમાં જિલ્લા ન્યાયતંત્રની 2 દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડના અધ્યક્ષપદે યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં આજે શનિવારે સવારે વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કોલકાતા રેપ કેસની સીબીઆઈ તપાસ વચ્ચે વડાપ્રધાન મોદીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેશને તેમની સામેના ગુનાના કેસોમાં ઝડપથી નિર્ણય લેવાની જરૂર છે. આ દરમિયાન દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ સહિત સુપ્રીમ કોર્ટના ઘણા વરિષ્ઠ ન્યાયાધીશો હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુઓ મોટું સંજ્ઞાન લીધી હતી અને પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે મહિલાઓ પર થતા અત્યાચાર, બાળકોની સુરક્ષા સમાજની ગંભીર ચિંતા છે. દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ઘણા કડક કાયદા બનાવવામાં આવ્યા છે, પરંતુ આપણે તેને વધુ સક્રિય બનાવવાની જરૂર છે. તે સંબંધિત છે, મહિલાઓ પરના અત્યાચારના કેસોમાં જેટલી ઝડપથી નિર્ણય લેવામાં આવશે તેટલી જ અડધી વસ્તીને સુરક્ષાની ખાતરી આપી શકાશે. વડાપ્રધાન મોદીએ ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના 75 વર્ષની યાદગીરીમાં સ્ટેમ્પ અને સિક્કાનું અનાવરણ કર્યું હતું. તેમણે આ વાત સભાને સંબોધિત કરતા કહી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું, ન્યાયમાં વિલંબને દૂર કરવા માટે છેલ્લા દાયકામાં ઘણા સ્તરે કામ કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશે ન્યાયિક માળખાના વિકાસ માટે લગભગ 8,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. છેલ્લા 25 વર્ષમાં ન્યાયિક માળખા પર વાર્ષિક ખર્ચવામાં આવતી રકમમાંથી 75% માત્ર છેલ્લા 10 વર્ષમાં ખર્ચવામાં આવી છે. બાબા રામદેવની કંપની પતંજલિની પ્રોડક્ટ દિવ્ય દંત મંજનમાં નોનવેજ મટીરિયલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજી સ્વીકારીને કોર્ટે કેન્દ્ર સરકાર, પતંજલિ, બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને અન્યને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિવ્ય દંત મંજનને શાકાહારી ઉત્પાદન તરીકે બજારમાં વેચવામાં આવે છે, જ્યારે તેમાં માછલીના ઘટકો હોય છે. આ અરજી એડવોકેટ યતિન શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે. તે કહે છે કે કંપની તેના દિવ્ય દંત મંજનમાં સમુદ્ર ફેન એટલે કે કટલફિશ નામના માંસાહારી પદાર્થનો ઉપયોગ કરે છે. અરજદારે કહ્યું કે તેણે અંગે દિલ્હી પોલીસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, FSSAI, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને આયુષ મંત્રાલયને ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી તેણે કોર્ટનો દરવાજો ખટખટાવો પડ્યો. કેસની આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે. પ્રધાનમંત્રી મોદી ફરી એક વખત ગુજરાત આવવાના છે. 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે. તેઓ ગુજરાતના કાર્યક્રમમાં હાજર રહેવાના છે, જેમાં ગાંધીનગર ખાતે યોજાનારી ગ્રીન એનર્જી સમિટ માટે તેઓ ભાગ લેશે. 16 સપ્ટેમ્બરે સાંજે તેઓ અમદાવાદ આવી જાય તેવી વિગતો સામે આવી રહી છે. ત્યારબાદ તેઓ 17 સપ્ટેમ્બરે સમિટમાં ભાગ લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે. આ માટે કેટલીક તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમ સામેલ હોવાની વિગત જાણવા મળી રહી છે. વડાપ્રધાન મોદી તેમના જન્મદિવસે ગુજરાતમાં આવવાના હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.
16 સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ આવશે અને 17 સપ્ટેમ્બરે તેમના જન્મ દિવસે તેઓ ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. એટલું જ નહીં, તેમના જન્મ દિવસે એવો બીજા કેટલાક કાર્યક્રમો પણ સામેલ થાય તેવી વાત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નગરમાં નુકસાની સર્વે, ભાણવડ મેળો રદ, હજુ વરસાદની આગાહી અને સુસાઇડનો પ્રયાસ. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે, યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ઝેડઆર હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155 CC લિક્વિડ કુલ ઇન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150 CC, તેમજ R15 અને MT15 155 CC સાથે કુલ ઇન્જિનમાં, દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ, તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239, એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર વન સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે મારુતિ શોરૂમની સામે, હાપા જામનગર. નમસ્કાર, મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય, તો મારી સાથે આજે જ પધારો ધ ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 17 વધુ પકવાનો, એન્ડ હા, આપણો સૌનું ફેવરિટ આમ રસ્તો લા જવાબ છે, જેમાં પૂરણ પોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે, મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌ પ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી JCR, ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ JCR એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં ગત સોમવારથી ગુરુવાર દરમિયાન સતત અને ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રણજીત સાગર ડેમ પણ ખૂબ જ ઊંચાઈ સાથે ઓવરફ્લો થયો હતો. આ સાથે રંગમતી નદીના ડેમમાંથી પણ સત્તાવાળાઓ દ્વારા દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા. આ બધી જ પરિસ્થિતિને કારણે શહેરના વિવિધ 8 વોર્ડમાં લોકોના ઘરોમાં 3-3, 4-4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા અને
લાખો લોકોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. સરકારની સૂચના મુજબ આ પ્રકારના અસરગ્રસ્તોને નુકસાન સહાય ચૂકવવા માટે જામનગર શહેર મામલતદાર કચેરી દ્વારા આ 8 વોર્ડમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોના ઘરે ઘરે જઈને નુકસાન અંગેની ટૂંકી વિગતો પૂછવામાં આવી રહી છે. જો કે સ્થાનિક લોકો આ પ્રકારની કામગીરી અંગે તથા પાણી ભરાયા ત્યારે કોઈ સ્થાનિકોની ચિંતાઓ કરી ન હતી તે બાબતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ સર્વે કામગીરી અંગે સ્થાનિક લોકોએ તથા શહેર મામલતદાર વી આર માકડિયાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. જડેસર પાર્કમાં રહું છું, 16 નંબરમાં રહું છું, 3 નંબરની શેરી, અને ઘરની ઘર વખરી વહી ગઈ છે. કોઈ સહાય કરવા આવ્યું નથી. અટાણે સહાય કરવા આવ્યા છે, કાગળિયા બગડિયા લખી ગયા છે. નુકસાની ઘણું, 30-40 હજાર. સોફા બોફા બધું બગડી ગયું છે, ડાઇનિંગ ટેબલ બધું બગડી ગયું છે, ઘરની ઘર વખરી બગડી ગઈ છે. 3 દિવસ પાણી રહ્યું. અમે વોર્ડ નંબર 16માં રહે છે. આ પૂરનું જ્યારે પાણી આવ્યું ત્યારે કોઈ પણ જાણ ન કરી લોકોએ કે પાણી આવવાનું છે કે તમારો સામાન લઈ લ્યો, આ છે તે છે. અને ઘરમાં 3-4 ફૂટ જેટલું પાણી હતું. પાણી આવ્યા પછી 2-3 દિવસ પાણી રહ્યું, છતાં પણ કોઈ ફૂડ પેકેટ આ તે એકવાર દેવા આવ્યા. એ 30-40 ફોન કરેલા અને ઘરમાં લગભગ ને 30-40 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. અને અત્યારે જે લોકો ફોર્મ ભરવા આવ્યા છે એ લોકો કાંઈ પૂછતા પણ નથી કે તમારે શું નુકસાની છે, આ છે તે છે, બસ ફોર્મ ભરીને નીકળી જાય છે. જડેસર પાર્ક સોસાયટીમાં રહી છી. એમાં પાણી ભરાણા હતા, 3 દિવસ લગીને એમને સતત પાણી ભરેલા રહ્યા હતા. અને 3 દિવસ લગીને બધા ઉપર ચડી ગયા હતા. એક વખત આવી હતી, કોઓપરેટરને ફોન કર્યા ત્યારે લોકો આવ્યા હતા, ફૂડ પેકેટ દઈ ગયા હતા. બાકી પછી કોઈ પૂછવાય નથી આવ્યું. અને 3 દિવસથી છોકરા ઉપર બધા ચડેલા હતા, અત્યારે લખવા વાળા આવ્યા છે. અમને પણ લખીને વયા ગયા, પણ શું શું બગડ્યું છે એ કોઈ અમને પૂછ્યું નથી. અને અમારું બધું, જો કે ઘર વખરી બધી જેટલી નીચે હતી બધી પલરી ગઈ છે, કાઈ કામ આવી નથી અમને. જે જે અનાજ કઠોર બધું હતું એ બધું પલરી ગયું છે, કાઈ કામ આવ્યું નથી. જે કાઈ હતું એ બધું વયું ગયું છે. આજરોજ સરકારશ્રીની સૂચના મુજબ જામનગર જિલ્લામાં જે ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા અને જે ઘરોને નુકસાન થયું છે એમને લોકોના સહાયને ચૂકવણી માટેનો સર્વે ચાલુ કરવામાં આવેલ છે. જેમાં લગભગ 8-1 જેટલા વોર્ડ પ્રભાવિત છે. એ તમામનો સર્વે અત્યારે જુદી જુદી ટીમો દ્વારા ચાલુ કરી દેવામાં આવેલ છે. આશરે 36 જેટલી ટીમો બનાવેલી છે. હજુ કદાચ વધારે સ્ટાફની જરૂર પડે એ પ્રમાણેની વધારાની ટીમો પણ અમે ડિપ્લોય કરી અને કામગીરી તાત્કાલિક પૂર્ણ થાય અને સહાયની ચૂકવણી પણ તાત્કાલિક થાય એવી માનનીય શ્રી કલેક્ટર સ્તરની સૂચના છે. અને એ પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ. સર્વેની અંદર આમ તો દરેક કુટુંબની વિગત જે તે ઘર પર જ ટીમ છે એ આવી રહી છે, એટલે કોઈને ક્યાંય દૂર જવાની જરૂર નથી. અને માત્ર એમની રાશન કાર્ડ અને પાસબુક બંને એના હાથ વગા રાખે તો અમે ખાલી એના નંબર નોંધીને અથવા જો ઝેરોક્સ અવેલેબલ હોય તો ઝેરોક્સ આપે એ રીતે અમે ટીમને સૂચના પણ આપેલી છે. અને દરેક ઘરનો સર્વે કરવાના છીએ, એટલે વ્યક્તિએ ક્યાંય દૂર જવાની જરૂર નથી. દરેક ઘરે આવીને ટીમ પોતે જ સર્વે કરવાની છે. નુકસાન માટે સરકારશ્રીનો સ્થાયી જે પરિપત્ર છે એના પ્રમાણે જ્યાં પાણી ભરાયેલા છે એ વિસ્તારોમાં જઈ અને કુટુંબોની સંખ્યાને એ બધો જે માહિતી છે એ ટીમો મેળવી રહી છે. અને પછી એ કુટુંબને જે ચૂકવણું કરવાનું છે એ કરવામાં આવશે. આ વર્ષે ચોમાસામાં જન્માષ્ટમી આસપાસ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડ્યો હોવાથી મોટાભાગના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોકમેળાઓ રદ થયા છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથક નજીક ત્રિવેણી સંગમ ખાતે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે દર વર્ષે શ્રાવણ માસની અમાસે લોકમેળો યોજવામાં આવે છે. પરંતુ આ વખતે ચોમાસામાં સ્થિતિ યોગ્ય ન હોવાને કારણે રાજ્ય સરકારની સૂચના મુજબ સ્થાનિક સત્તાવાળાઓએ ઇન્દ્રેશ્વરનો અમાસનો મેળો રદ કર્યો છે. અને અમાસના દિવસે લોકો માત્ર દર્શન કરવા માટે આવી શકશે, તેમજ આ સમયે પણ લોકોએ સલામતીના ધોરણોનું પાલન કરવાનું રહેશે એમ મામલતદાર એપી ચાવડાએ જણાવ્યું છે. તાજેતરના ભારે વરસાદને કારણે ભાણવડના લોકો આ વર્ષે જામનગર અને પોરબંદરના લોકમેળામાં જઈ શક્યા નથી. આ પ્રકારની સ્થિતિમાં ભાણવડનો અમાસો મેળો પણ રદ થતા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. ભાણવડ તાલુકામાં ઇન્દ્રેશ્વર મુકામે દર શ્રાવણ મહિનાની દર અમાસે મેળો યોજાતો હોય છે, પરંતુ આ વખતે ભારે વરસાદના કારણે સરકારશ્રી દ્વારા હાલ મેળા બંધ રાખવામાં આવે છે, જેથી આપણો પણ ભાણવડ મુકામે ઇન્દ્રેશ્વરનો મેળો
સરકારશ્રીની સૂચના અનુસાર બંધ રાખવામાં આવેલ છે, પણ લોકો માટે દર્શને જવું હોય એના ઉપર કોઈ પ્રતિબંધ નથી, તેઓ દર્શને જઈ શકે છે અને સાવચેતીના તમામ પગલાં રાખે તેવી વહીવટીતંત્ર વતી અમારી નમ્ર વિનંતી છે. બે ત્રણ દિવસ પહેલા જ મેઘરાજાએ સમગ્ર રાજ્યને પાણીથી તરબોળ કરી દીધું છે, ત્યારે હવે ફરી એક વખત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. આવતીકાલે રવિવારે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલે ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 1-6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે, પણ આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતાને કારણે ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતાઓ છે. જામનગરની જિલ્લા પંચાયત કચેરી ખાતે એક યુવાને સુસાઇડનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ હતી. આ યુવાને ગઈકાલે 30 ઓગસ્ટે જિલ્લા વિકાસ અધિકારીને જામનગર નજીકના ચેલા 2 ગામની પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે રજૂઆત કરી છે. આ યુવાન પોતે સામાજિક કાર્યકર હોવાનું અને તેનું નામ વિપુલ ભાંભી હોવાનું જાહેર થયું છે. વિપુલ નામના આ યુવાને જિલ્લા પંચાયત કચેરીમાં ફિનાઇલ પી લેતા દોડધામ મચી ગઈ હતી. જોકે અંગે બાદમાં શું બન્યું હતું તે અંગેની કોઈ વિગતો જાહેર થવા પામી નથી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં મૃતદેહ મળ્યો અને ખેતીને નુકસાન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSC માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગ માં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમિસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, આમ 99 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમિસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેફ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ, BFarm, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો, બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, BEd ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, SES સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ, 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ, આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ,
મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98252-72929 અથવા 91067-71315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCOM, BBA, BCA, BCOM, English and Gujarati medium. જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94083-31960 અને 94093-19366. જામનગર શહેર ને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેર માં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખો ની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટર ની મુલાકાત લઈને પોતાના દર્દ માં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટ નો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડા ની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્ક ની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગર ની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251-86975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં તાજેતરના ભારે વરસાદ દરમિયાન વિવિધ સ્થળોએથી 5 મૃતદેહો મળી આવવાની ઘટનાઓ બની હતી. ત્યારબાદ આજે શનિવારે સવારે વધુ 1 મૃતદેહ મળી આવવાની ઘટના બની છે. આ અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો છે. જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન નજીક સીટી આર્કેડ કોમ્પ્લેક્સના પાછળના વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની સાથે સાથે હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં સતત અને ભારે વરસાદ વરસતા કૃષિ ક્ષેત્રમાં વ્યાપક તારાજી જોવા મળી રહી છે. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વિવિધ પાકો નાશ પામ્યા છે. ખેતીનો સોથ વળી ગયો છે. જામનગરની સરખામણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો અગાઉ પણ ભારે વરસાદ નોંધાયો હતો. એ સમયે પણ ખેતીને નુકસાન થયેલું હતું. એમાં પણ ગત સોમવારથી ગુરુવાર દરમિયાન દ્વારકા અને જામનગર જિલ્લામાં એક ધારો અને ભારે વરસાદ પડતા ખેડૂતોની કમનસીબી વધુ ભયાનક બની ગઈ છે. સંખ્યાબંધ ગામડાઓમાં તો અતિવૃષ્ટિ થઈ હોય ખેતીની આ સીઝન જ નિષ્ફળ ગઈ છે. બંને જિલ્લાઓના સંખ્યાબંધ વાડી ખેતરોમાં આજની તારીખે પાણી ભરેલા છે. નદીઓમાં પૂર આવતા હજારો એકર ખેતીની જમીનોનું ખવાણ ધોવાણ થયું છે. જળાશયોમાંથી પુષ્કળ પાણી છોડાયું તેમાં પણ જમીનોનું ધોવાણ થયું છે. વિવિધ પ્રકારના ઊભા પાક વાડી ખેતરોમાં કાયમને માટે સૂઈ ગયા છે. હજારો વાડી ખેતરો આજે પણ તલાવડી સમાન દેખાઈ રહ્યા છે. આ ભારે વરસાદને કારણે ખેતીમાં થયેલા કરોડોના નુકસાન અંગે હજુ સુધી સરકાર લેવલે કોઈ નિર્ણયની જાહેરાત થઈ નથી. સર્વે કામગીરીઓ પણ શરૂ થઈ નથી. બીજી તરફ સર્વે અને સહાય માટેની માંગ ઉઠી રહી છે. કૃષિ વિભાગ અથવા મુખ્યમંત્રી સ્તરે આ મહા નુકસાન અંગે હજુ સુધી કોઈ નીતિ વિષયક નિર્ણયની જાહેરાત કે કાર્યવાહીઓ શરૂ ન થતાં ખેડૂત વર્ગમાં અજંપાની લાગણી વ્યક્ત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરના ભારે વરસાદ દરમિયાન હાલારના સંખ્યાબંધ ગામડાઓ દિવસો સુધી ટાપુ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયા હતા.
જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ઉપરાંત અન્ય નુકસાન પણ કરોડોમાં છે. આ ઉપરાંત ઘણા વાડી ખેતરોમાં એવું પણ જોવા મળે છે કે જમીનમાં પુષ્કળ પાણી હોવાને કારણે બોર બંધ કરેલા હોવા છતાં બોરમાંથી રાત દિવસ પાણી છૂટતું હોય છે. દ્વારકા જિલ્લાના જામરાવલ શહેરની બાજુમાં આવેલા હનુમાનધાર વિસ્તારમાં તાજેતરના વરસાદમાં 15 વર્ષની એક તરુણીનું મોત નિપજ્યું છે, જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હોય. લોકોનો આક્ષેપ એવો છે કે 15 વર્ષની મંગુ કેશુભાઈ મારું નામની આ તરુણીનું તબીબી સારવારના અભાવે મૃત્યુ થયું છે. બીજી બાજુ પાલિકા સત્તાવાળાઓ એમ કહે છે કે ભારે વરસાદ અને પૂરને કારણે આ તરુણીને તાકીદની સારવાર માટે સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાઈ ન હતી, તેને કારણે તરુણીનું મોત થયું છે. આ તરુણીનું આ રીતે મોત થતાં હનુમાનધાર વિસ્તારના સેંકડો લોકોએ નગરપાલિકા કચેરીને ઘેરાવ કર્યો હતો. જામ કલ્યાણપુર મામલતદાર રામભાઈ સુવાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજથી 2 દિવસ પહેલા ભારે વરસાદ અને નદીમાં પૂર આવવાથી હનુમાનધાર અને રાવલની વચ્ચે જે નદીનું વેણ છે એ વેણમાં પુષ્કળ પાણી હતું અને હનુમાનધાર વિસ્તારમાં એક બેનને મેડિકલ તકલીફ થઈ, એટલે કે આંચકી ઉપડી અને એ લોકો હોસ્પિટલ જવા માટે મદદ માગી, પરંતુ સમયસર એને મદદ પહોંચી નથી. ત્યાંથી પ્રયત્નો કરતા ટીમોએ ત્યાં પહોંચવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ પાણી વધારે હોવાથી ત્યાં પહોંચી શક્યા નહીં અને એ બેનનું ડેથ થયેલું છે. આજરોજ એના અનુસંધાને હનુમાનધાર વિસ્તારના ઘણા બધા લોકો આવેદનપત્ર આપવા અત્રે નગરપાલિકા આવેલા છે અને એમની રજૂઆત સાંભળી છે. એની રજૂઆત અંગે અમે ઉપર કલેક્ટર મારફત ગાંધીનગર સુધી પહોંચાડવા અમે એ લોકોને ખાતરી આપી છે. વિશેષમાં જે એની જરૂરિયાત છે એ અંગે અમે એની કાર્યવાહી કરશું. જામનગરના વિસા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘના આંગણે આજે 31 ઓગસ્ટથી પર્યુષણ પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે. 8 દિવસ સુધી આ ઉજવણી ચાલશે. પર્યુષણ પર્વમાં સવારે જીન પૂજા, બાદમાં જીનવાણી શ્રવણ અને પરિક્રમણ તથા ભક્તિભાવના સંગીતના કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં કલ્પસૂત્રનું વાંચન વગેરે કાર્યક્રમો યોજાતા હોય છે. 8 સપ્ટેમ્બરે આ મહાપર્વની સમાપ્તિ થશે અને બપોરના સમયે રથયાત્રા યોજવામાં આવશે. આ તકે જૈન સંઘના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ દોશીએ તથા જૈન સંઘ ખાતે પ્રવચન આપી રહેલા જૈન મુનિએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજથી અમારા પર્વાધિરાત પર્યુષણની આજથી શરૂઆત થઈ ગઈ છે. પર્વાધિરાત પર્યુષણ એટલે 8 દિવસ ચાલશે. 8 દિવસમાંનો આજે 1લો દિવસ. આ 8 દિવસ છે અમારે ખૂબ જ ધર્મમય અને આરાધના કરવાની હોય છે આખો દિવસ, અને શક્ય તેટલું વધારેમાં વધારે દાન કરવાનું હોય છે. આજથી આ શરૂ થઈ ગયું છે. દરરોજ સવારે માણસો દેરાસરમાં જીન પૂજા કરે છે, ત્યારબાદ 9 થી 11 ભગવાનની આપેલી જીન વાણીનું શ્રવણ કરે છે, ત્યારબાદ બપોરે પણ જીન વાણીનું શ્રવણ કરે છે, સાંજે પ્રતિક્રમણ હોય છે, તેમજ રાત્રે ભક્તિભાવના હોય છે. આ પ્રમાણે આખો દિવસ આનંદ અને ઉલ્લાસપૂર્વક ધર્મ આરાધના કરવાની હોય છે અને શક્ય તેટલું વધારેમાં વધારે દાન કરવાનું હોય છે અને વધારેમાં વધારે ત્યાગ કરી અને ઉપવાસ આદિ આયંબિલ અને બધું કરવાનું હોય છે. આ પ્રમાણે પર્વાધિરાત પર્યુષણનો આજે પ્રથમ દિવસ પ્રારંભ થઈ ચૂક્યો છે. પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યા છે. આ પર્યુષણ મહાપર્વમાં 5 પ્રકારના જે કર્તવ્યો કરવાની શ્રાવકોને ફરજ પાડી છે, ફરજ છે, કર્તવ્ય પાલન કરવાની ફરજ છે, અને એમાં 3જો નંબર આવે છે આચાર્ય ભગવંતનો, અને એમાં આવે છે આલોચનાપૂર્વક અઠમ તપ કરવાનો છે, અને એની સાથે સાથે ઉપાધ્યાય ભગવંતનો ઉ શબ્દ જે આવે છે, ઉ અક્ષર જે આવે છે, એનાથી ઉપશમ કરવાનું છે, કષાયોનું ઉપશમન કરવું જરૂરી છે. જે કોઈની સાથે વેર વિરોધ થયો હોય, દુશ્મનાવટ થઈ હોય, કોઈની સાથે મનમુટાવ થયો હોય, કોઈની સાથે કડવા વચનો બોલાઈ ગયા હોય, કોઈનું અપમાન થઈ ગયું હોય, કોઈનો તિરસ્કાર થઈ ગયો હોય, કોઈનું સન્માન સચવાઈ શક્યું ન હોય, એવા પ્રકારના કોઈને પણ આપણે નજરમાં લાવી એમની સાથે રહીને આપણે બે હાથ જોડીને એમને પણ કષાયોનું ઉપશમન કરવા માટે ક્ષમા યાચના કરવી જરૂરી છે. આ 4થું કર્તવ્ય છે. આ પ્રકારે
પર્વ પર્યુષણના નિમિત્તે આપણે બધાએ જેમ બને તેમ વધારે વધારે કસાયોનું ઉપશમન થાય અને મગજ ઉપર આઈસ ફેક્ટરી રાખવાની અને જીભ ઉપર સુગર ફેક્ટરી રાખવાની અને એ રીતે આપણે સુંદર રીતે પર્વની આરાધના કરીએ એ આપણા માટે બહુ સારામાં સારી વાત છે. આધ્યાત્મિક વિકાસનો આ એક માર્ગ છે. છેલ્લા 2-3 દિવસથી સંભવિત વાવાઝોડા જેવી સ્થિતિને કારણે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળે છે. આમ છતાં કેટલાક લોકો દરિયા કિનારે જતા હોય છે અને ઉછળતા મોજાનો જોખમી રીતે આનંદ માણતા હોય છે. આ પ્રકારની સ્થિતિમાં ઘણી વખત દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. આ ઉપરાંત હાલના સમયમાં દ્વારકાના દરિયામાં ભારે કરંટ હોવાને કારણે પ્રભારી સચિવ અને કલેક્ટર સહિતના અધિકારીઓની બેટ દ્વારકા મુકામે યોજાયેલી બેઠકમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે 31 ઓગસ્ટ તથા 1 સપ્ટેમ્બરના દિવસોએ માછીમારોએ દરિયો ખેડવો નહીં. આ પ્રકારની સૂચના હોવા છતાં દ્વારકાના દરિયામાં માછીમારી બોટ જોવા મળી રહી છે. દ્વારકા જિલ્લાના તાલુકા મથક ભાણવડ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. ભાણવડ શહેરના વસંતનગર વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે. આ વિસ્તારમાં દર ચોમાસે ઘૂંટણ સુધી પાણી ભરાય છે. ગંદકી અને મચ્છરો થાય છે. ઉપરાંત લોકોને અવરજવરમાં હાલાકીઓ વેઠવી પડે છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં વર્ષોથી નગરપાલિકા તંત્ર આ રહેવાસીઓની સમસ્યા ઉકેલવા કોઈ ઉપાય કરતી નથી, જેને પરિણામે લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. વરસાદ પછીના દિવસો સુધી પાણી ભરાયેલા રહેતા હોય છે. આ અંગે સ્થાનિક નાગરિકોએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. હું વસંતનગર 2 ભાણવરમાં રહું છું. આજે આ પાણીની પરિસ્થિતિ, વરસાદ ગયાના 3 દિવસ પછી આને આ પરિસ્થિતિ છે. વરસાદ વયો જાય છે પણ પાણી નથી ઓસરતા અને અમે ઘણી કમ્પ્લેનો કરી છે, ઘણી જગ્યાએ ગયા છે પણ આ પાણી કંઈ નીકળતા નથી અને આનું કંઈ નિકાલ કરતા નથી. પાલિકામાં બધી જગ્યાએ અમે અરજી કરી છે પણ અમારી અરજી કોઈ સાંભળતું નથી. હવે આટલા પાણીમાં અમે આ બધી બહેનો તરફથી અરજ કરું છું કે આ પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ થાય. તો શું અમારે પાણીનો નિકાલ ન થાય તો આ રીતે જ રહેવાનું? પાણી અમારે ગોઠણ ગોઠણ પાણી ભરાઈ જાય છે દર વખતે અને આ પરિસ્થિતિ છેલ્લા 7 વર્ષથી છે પણ આનો કોઈ ઉકેલ નથી. તો અમે અર્જ કરીએ છીએ કે અમારો જલ્દીથી જલ્દી નિકાલ થાય અને આ પાણીનો નિકાલ કરી દઈશ. વસંતનગર 2માં રહેવાસી થઈને અમે કાલે મામલતદાર સાહેબને અને નગરપાલિકા બંને જગ્યાએ અરજી આપી આવ્યા છીએ તો પણ હજી કાંઈ જવાબ મળેલો નથી. 2 દિવસ થઈ ગયા તો પણ કાંઈ જવાબ અહીંયા કોઈ ચેક કરવા આવ્યું નથી. આવે છે ઇન્જિનિયર સાહેબ આવે છે, હમણાં ઓલા આવે છે, કોઈ અહીં આવેલું નથી. તમારો વસંતનગરનો આ પ્રશ્ન હલ કરવા મહેરબાની કરશો. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં ઝણઝણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ એક, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. જામનગરમાં તાજેતરમાં કેટલાક વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા હતા. નુકસાનીની વિગતો મેળવવા માટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આવતીકાલે રવિવારે જામનગરની મુલાકાત લેશે. ખંભાળિયામાં 35 વર્ષની જાનાબેન રામભાઈ ગોજિયા નામની મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ મહિલા ખંભાળિયામાં મૈત્રી કરાર કરીને રહેતી હતી. જામનગર જિલ્લામાં વરસાદી પાણી ઓસરી ગયા હોય સ્વચ્છતા, આરોગ્ય અને રસ્તાઓના સમારકામ સહિતની કામગીરી હાથ ધરવાની કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામના 2 અલગ અલગ તળાવના પાળાઓ તૂટી ગયા છે. દ્વારકા જિલ્લા કિસાન સંઘ દ્વારા અતિવૃષ્ટિથી નુકસાન અંગે તાકીદે સર્વે અને સહાય ચૂકવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગરમાં શ્રાવણી લોકમેળાઓ બંધ રહ્યા હતા, જેને કારણે રાઇડ સંચાલકો અને સ્ટોલ ધારકોએ રિફંડ વળતર આપવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટી તથા જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય દ્વારા અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવા અંગે રજૂઆત થઈ છે. જામનગર સહિત દેશભરમાં આગામી દિવસોમાં લોકો એક યુપીઆઈ એકાઉન્ટમાંથી એક સાથે 5 લોકો પેમેન્ટ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. આરબીઆઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જામનગરના લાલપુર બાયપાસ નજીક થોડા સમય પહેલા બનાવવામાં આવેલો સર્વિસ રોડ પ્રથમ જ વરસાદમાં ધોવાઈ ગયો છે. જામનગરમાં GJ10 DR 3456 નંબરની કારને એસટી રોડ પર રામકૃપા ટ્રાવેલર્સની બસે ઠોકર મારતા પોલીસ ફરિયાદ થઈ છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સુપ્રીમ કોર્ટને 75 વર્ષ પૂર્ણ થતા દિલ્હીમાં યોજાતી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ. બાબા રામદેવની પતંજલિ કંપનીના દિવ્ય દંત મંજનમાં નોનવેજ હોવાની ફરિયાદથી ખળભળાટ. જન્મદિવસની પૂર્વ સંધ્યાએ 16 સપ્ટેમ્બરે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસનો ગોઠવતો તખતો. જામનગરમાં પૂર અસરગ્રસ્તો માટે ઘરવખરી નુકસાનનો શરૂ થતો સહાય સર્વે. ભાણવડ નજીકના ત્રિવેણી સંગમ ખાતે અમાસનો લોકમેળો રદ થતા લોકોમાં નિરાશા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.